विश्वामित्र महाराज राम ने लक्ष्मण ने लई ने फरी पाछा आगळ चाल्या छे। मिथिलानी अंदर प्रवेश थयो ने राजा जनक ना दरबार मां जाय छे। जनक महाराजे विश्वामित्र महाराज अने बे आ राम ने लक्ष्मण बे भाईओनी स्वागत कर्यु अने अंत में विश्वामित्र महाराज ने प्रश्न कर्यो, बापजी आ कोई ऋषि कुमारो छे, कोई राजकुमारो छे के कोई भगवान नो अवतार छे? आ कोण छे? आ बे भाईओ, आ बे युवानो कोण छे? विश्वामित्र महाराज कहे छे, राजा तू तो बहु ज्ञानी छो, सुखदेवजी महाराज नो गुरु छो, एने ज्ञान आपनारो छो, तो तू ज ओळखी ले ने आ कोण छे? ત્યારે જનક બોલ્યા છે, બાપજી એટલા માટે જ આપણે પ્રશ્ન કર્યો છે આ કોણ છે, કારણ મારું મન અને મારી આંખો જેમાં ખેંચાય એ માત્ર ઈશ્વર તત્વ સિવાય કોઈ મારું મન કોઈનામાં લોભાય નહીં, અને આજ મારું મન આ બે બાળકોમાં લોભાય છે, તો શું આ ઈશ્વર છે? આ તત્વ પરમાત્મા છે? અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે, રાજા આ તો તારો ભાવ એવો છે ને એટલે તને પરમાત્મા દેખાય છે, તારો ભાવ છે એટલે પરમાત્મા દેખાય, બાકી તો એ જ અયોધ્યા રાજા, અયોધ્યાના એ રાજા દશરથ અને એના બે દીકરા રામ અને લક્ષ્મણ છે, આ બીજું કોઈ નથી। આગતા સ્વાગતા કરીને ત્યારબાદ રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર મહારાજને બાજુમાં એક વાડી છે, વાડીમાં ઉતારો દેવાયો છે। અહીંયા એક પ્રસંગ બહુ મહત્વનો છે, આપણે વર્તમાન સમયમાં બહુ ઉપયોગી પ્રસંગ છે આ, એટલે આ પ્રસંગ મારે આપણે કહેવો છે। જ્યારે વાડીની અંદર ઉતારો અપાયો છે, દિવસનો કાળ સંપન્ન થયો, રાત્રિનો સમય આવ્યો, અને એ રાત્રિના સમયે વિશ્વામિત્ર મહારાજ ભોજન કરી પરવારીને જ્યાં પોતે સુવે છે, એ સુતા છે, એ સમયે બરાબર ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે, ગુરુના ચરણની સેવા કરે છે। જ્યારે ચરણની સેવા કરે છે, વિશ્વામિત્ર મહારાજ નિંદ્રાને આધીન થયા, હવે રામજી પોતે પોતાની પથારીમાં સુવા જાય છે। અહીંયા બે ભાઈઓ વચ્ચેનો મારે પ્રેમ કહેવો છે, આ કળિયુગમાં થોડા દિવસ થાય અને બે ભાઈઓ અલગ થઈ જાય છે ને, મારે તમને આ વાત અહીંયા એટલા માટે આ પ્રસંગ લઈ આવ્યો છું, એટલા માટે મારા પ્રસંગ કહેવો છે। બરાબર જ્યારે રામજી સુવા માટે ગયા, પથારીમાં સુતા છે, અને એ સમયે રામજીના ચરણની સેવા લક્ષ્મણજી મહારાજ કરે છે, લક્ષ્મણ એના પગ દબાવે છે। જ્યારે લક્ષ્મણજી મહારાજ પગ દબાવે છે, રામજી પોતાના હાથનો તકિયો કરીને સુતા છે, આંખો બંધ છે, અને એ સમયે પગની સેવા કરતા સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે, અશ્રુના બિંદ પડ્યા, એ અશ્રુના બિંદને લઈ અને બરાબર ભગવાન રામના પગ ઉપર જ્યાં બિંદુ પડે છે, એટલે એકદમ ઝબકીને જ્યાં જાગીને જુએ તો લક્ષ્મણ રડે છે। રામજી એકદમ પથારીમાં બેઠા થયા અને લક્ષ્મણના હાથ પકડીને કહે છે, લખન શું થયું ભાઈ, કેમ રડે છે તું, શા માટે રડે છે? માની યાદ આવી કે અયોધ્યા યાદ આવ્યું, શું થયું તને? શેષ અવતાર લક્ષ્મણ જવાબ આપે છે, મોટા ભાઈ જ્યાં સુધી મારા ભાઈ રામ મારી હારે હોય ને, મારી સાથે હોય, ત્યાં સુધી મને ન મારી મા યાદ આવે, ન મને મારું અયોધ્યા યાદ આવે, કારણ મારા ભાઈનો પ્રેમ છે, ત્યાં સુધી આ દુનિયામાં કોઈ વ્યક્તિ મને ન રડાવી શકે, સાહેબ કોઈની યાદ ન સતાવે મને, તો તારી આંખમાં અશ્રુ ના છે? લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે, એકમાત્ર ચિંતા મને રડાવે છે કે કાલ સવારે કદાચ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે ને, તો જે પગની હું સેવા કરું છું ને, એ સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે, અને સેવા જૂટવાઈ જશે ને તો મારું મન શાંતિની અનુભૂતિ નહીં કરે, મારું મન શાંત નહીં રહે, એટલા માટે મને દુઃખ થાય છે કે કાલ કદાચ મારા ભાભી આવશે તો મારા હાથમાંથી સેવા જૂટવાઈ જશે। ભગવાન રામ કહે છે, અરે લક્ષ્મણ એક વાત યાદ રાખો કે કાલ કદાચ મારા લગ્ન થાય, તારી ભાભી ઘરમાં આવે, તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે,
ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા લક્ષ્મણ તું કરીશ, અને કદાચ સાંભળી લે આ વાત તારી ભાભીને નહીં ગમે ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ જિંદગી ભર તને કોઈ દિવસ નહીં છોડું, તને નહીં છોડું. ભગવાન રામે પણ કહીને ગયા છે કે સમયમાં કદાચ જીવનમાં ક્યારેક પણ એવું બને ને તો પત્નીને છોડવી પડે તો છોડી દેવી, પણ સગા ભાઈને ક્યારેય ન છોડવો. પણ અત્યારે તો સમય આવ્યો છે ને, પત્ની બે શબ્દો ભાઈ વિશે આપણા કાનમાં નાખે એટલે તરત જ આપણે આપણા ભાઈથી અબોલા થઈ જાય. સગો ભાઈ સગા ભાઈને બોલાવતો બંધ થઈ જાય. અત્યારે સમય આવ્યો સાહેબ, સગા ભાઈની સલાહ ન લે, હાળાની સલાહ લેવા જાય. સાળો વધારે નજીક આવ્યો. ભગવાન રામ કહે છે કે જિંદગીમાં જો સમય આવે, આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો, પણ માનો જણો ભાઈ છે ને સાહેબ, એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે. કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય. આ યાદ રાખજો, જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય. માટે ભાઈને ન છોડશો ક્યારેય, ભાઈઓથી જુદા ન થશો. સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો, સાથે રહેવાના પ્રયત્નો કરો, અને સાથે રહેશો ને એમાં તમારા પરિવારની તમારા કુળની ઉન્નતિ હશે સાહેબ. સમાજ તમારામાંથી નોંધ લેશે. રામચરિત માનસ એમ કહે છે, ભેગા રહ્યો એક એક માને બે દીકરા હોય, ત્રણ દીકરા હોય, ચાર દીકરા હોય, આ ચારેયના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય એટલે ચારેય પત્નીઓને સાથે બેસાડવી, મા બાપને સાથે બેસાડવા, અને ચારેય ભાઈઓ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાત ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો. આ તમે ચારેય મા બાપની હારે, અમારા કોઈની હારે તમે પ્રેમથી રહો તોય ભલે અને બાધી બોલીને રહ્યો તોય ભલે, અમે ચારે ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના. અમે ચારે ક્યારેય નોખા નથી થવાના. તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગવત છોડી દઉં સાહેબ. તમે મક્કમ બની જાઓ, તમે તટસ્થ બની જાઓ, પણ તમારો જ દોષ હોય છે. પત્ની બે રૂમમાં આવી અને બે વાતો કાનમાં નાખે એટલે બીજા દિવસે સવારે ભાઈની સાથે અબોલા થઈ ગયા હોય. 25 વર્ષથી સાથે રહેનારા એ ભાઈઓને એકાદ બે વર્ષમાં નોખા થઈ જવાનો વારો આવે. આ રામકથાનો મુખ્ય હેતુ છે સાહેબ, બે દિલને, બે હૃદયને, બે માણસને જોડવાની કથા છે. જીવનમાં બહુ ઉપયોગી કથા છે. મહાપુરુષો કહે છે એક ભાગવત અને એક રામકથા. રામચરિત માણસ છે એ પ્રાથમિક શાળા છે અને ભાગવત છે એ હાઈસ્કૂલ છે. રામચરિત માનસ તમને જીવતા શીખડાવે છે અને ભાગવત તમને મરતા શીખડાવે છે. કેમ મરવું, કેવું જીવવું, કોનો આદર અને સત્કાર કરવો, એવી અનેક કથાઓ રામચરિત માનસમાં ભરી છે. આ ગ્રંથ બહુ ઉપયોગી છે આપણને.